नमस्कार विद्यार्थी मित्रों, आजना धोरण दस गुजराती नी अंदर आपणे छेल्ले काले गजल भण्या, हवे आगळ एमां जईए तो पद्य विभागनी अंदर एक काव्य 19मुं जे आवे छे, एक बपोर। एक बपोरे આ કાવ્ય રાવજી પટેલ દ્વારા લિખિત કાવ્ય જે છે એને ભણવાનો પ્રયત્ન કરવાનો છે। રાવજી પટેલ નો જન્મ ખેડાની અંદર થયો, સાથે સાથે 15/6/1939 અને મૃત્યુ એમનું થયું 10/5/1969। આ જે છે એ એના જીવનની અવધિ છે, પણ એ જીવન દરમિયાન જે એણે સાહિત્ય સર્જન કર્યું, એ સાહિત્ય સર્જનની અંદર જે કાંઈ એની લેખની ચાલી, એ લેખનીના કારણે આપણને ઉત્તમ પ્રકારનું સાહિત્ય મળ્યું। સાથે સાથે અહીંયા આપણા અભ્યાસક્રમની અંદર જે કાવ્ય મૂકવામાં આવ્યું છે, એક બપોરે, કવિ રાવજી પટેલ એની અંદર એક કૃષકની વેદનાને દર્શાવવાનો પ્રયત્ન કરે છે। એક ખેડૂતની વેદના કેવી હોય એની વાત રાવજી પટેલે આપણી સામે આ કાવ્યની અંદર કરી છે, કે એવી વેદનાના કારણે ખેતી સાથે જોડાયેલો વ્યક્તિ પોતાના ખેતરના સેઢાઓ પર બેસી અને કેવી કેવી મનોવેદનાઓ વ્યક્ત કરે છે। સાથે સારસીનું પક્ષી જે છે પ્રિયતમાનું પ્રતીક છે, અને જીવનની કોઈ વેદનાના કારણે આ ખેડૂત જે છે એ ખેડૂત પોતાની પાસે બધું હોવા છતાં એનો જે રસાસ્વાદ છે એ રસાસ્વાદ કાવ્ય નાયક માણી નથી શકતો, એ બાબતને અહીંયા રાવજી પટેલે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે। સાથે સાથે શબ્દાર્થ પણ જોતા જશો, એટલે તમારા પુસ્તકની અંદર તમે ધ્યાન રાખો કે આવનારા દિવસો જે છે પરીક્ષા લક્ષી દિવસો હોવાના, એટલે સાથે સાથે આપણી તૈયારી ઉત્તમ થાય એવું આપણે વિચારીએ, અને નાનકડું એવું કાવ્ય અહીં જે આપવામાં આવ્યું છે એ કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીએ। કારણ કે કૃષકના મનની અંદર જે ખેડૂતના મનની અંદર જે વેદના છે એ વેદનાને દર્શાવતા પોતાની પાસે બધું હોવા છતાં મનોવેદનાના કારણે એ બધું એને તુચ્છ લાગે છે, એવી સરસ મજાની વાત અહીંયા કરી છે। અને જીવનની અંદર સારસીના પક્ષી દ્વારા, માદા સારસ દ્વારા એક પત્ની ના પ્રતીકને રજૂ કરવાનો પ્રયત્ન રાવજી પટેલ દ્વારા કરવામાં આવ્યો છે। જોઈએ આ નાનકડા એવા કાવ્યને, મારા ખેતરના સેઢેથી લે ઉડી ગઈ સારસી માં। રાવજી પટેલના શબ્દોની અંદર લખ્યું છે કે મારા ખેતરના સેઢેથી લ્યા એટલે એલા ઉડી ગઈ સારસી માં। ખેડૂત સેઢાઓ પર બેઠો બેઠો કહે છે કે ભાઈ મારા ખેતરના સેઢાઓ ઉપરથી સારસી ઉડી ગઈ છે। સારસી એટલે એની પ્રિયતમા, એની જીવન સાથી ની એને છોડી અને જતી રહી છે। આ વાતની એને વેદના છે, આ વાતનું એને દુઃખ છે કે પોતાના જીવનના જોડાણ જેની સાથે એને ગયા હતા, જેની સાથે એને જીવન જીવ્યું હતું, એ વ્યક્તિ જ આજે એનાથી જતી રહી છે દૂર, અને આ વાતનું એને દુઃખ છે। એટલા માટે રાવજી પટેલ પોતાના શબ્દો દ્વારા સારસીના પક્ષી ને આપણી સામે મૂકી અને એક સેઢા ઉપર બેઠેલો એક મનોવેદનાની અંદર ફસાયેલો માણસ કેવું વિચારી રહ્યો છે, મારા ખેતરના સેઢેથી, સેઢા ઉપર એક આપણે આવા દ્રશ્યો જોયા હોય, કારણ કે હું તમે ગામડાઓની અંદર રહીએ છીએ કે સેઢા ઉપર અનેક પક્ષીઓ ઉડતા હોય, કલરવ થતો હોય પાણીની અંદર, ધોરિયાની અંદર ખળખળ કરતું પાણી વહેતું હોય અને સરસ મજાની ફસલ ઉગી હોય, લીલુંછમ ચારે તરફ ખેતર હોય, આવા દ્રશ્યો હોય અને
પાણી ની અંદર પગ બોળી અને પાણી વાળતો એક કૃષક જે છે એના મનની વેદના અને થાકે અને શેઢા ઉપર જઈને બેસનારો એના મનની વેદના જે છે એ વેદનાને દર્શાવી છે. સારસ નું પક્ષી જે છે માદા એ તો માત્ર પ્રતીક છે, પણ અહીંયા મનોવેદના એવા પ્રકારની દર્શાવી છે કે આ ખેડૂતની પ્રિયતમા એને છોડી અને જતી રહી છે, એ મનોવેદનાનું એને દુઃખ છે. અને દુઃખ સાથે મારા ખેતરને શેઢેથી લ્યા લ્યા મતલબ એલા ઉડી ગઈ સારસી માં શબ્દ કરીને અટકાવવાનો પ્રયત્ન કર્યો છે કે મારા ખેતરના શેઢેથી તો સારસી ઉડી ગઈ છે. એટલે કહેવાનો અર્થ એ છે કે મારા જીવનની અંદર જોડાયેલી જે વ્યક્તિ હતી, એટલે કે મારા જીવન સાથી તરીકે જે પાત્રને મેં પસંદ કર્યું હતું, એ પાત્ર તો મને છોડી અને સ્વર્ગાગમન કરી ગયું છે, એટલે કે જતું રહ્યું છે. એ વાત નું એને દુઃખ છે, એ વાતની એને પીડા છે, એની મનોવેદના છે. અને આ મનોવેદનાની અંદર બેઠેલો શેઢા ઉપર એક કૃષક શું વિચારે છે, જો ઢોચકેમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ ચલમની તમાકુમાં કસ નથી. ધોચકી શબ્દ આવ્યો, ધોચકી એટલે દોણી. સાસ રાખવા માટે મોટા ભાગે આપણે ગ્રામ્ય વિસ્તાર છીએ એટલે બપોરના ખાણાને આપણે ભાત કહેતા હોઈએ, અને ભાત ઘરેથી લઈ અને બપોરનું ખાણું ખેતરમાં કામ કરવા ગયા હોઈએ અને આપવા જતા હોઈએ, રસ્તામાં નવા અનુભવો થતા હોય, સરસ મજાના દ્રશ્યો, સરસ મજાની પ્રકૃતિનો આનંદ માણતા જતા હોઈએ, અને એક તરફ ભોજન પહોંચાડવાની ઉતાવળ હોય, આ દ્રશ્યોના અનુભવો આપણે કર્યા છે. આપણે જાણીએ છીએ કે ગ્રામ્ય ગામડાના દ્રશ્યો આવા હોય. ઢોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. આજે એક શેઢા ઉપર બેઠેલો મનોવ્યથાની અંદર ફસાયેલો માણસ કહે છે કે આ ઢોચકીની અંદર ફરી પાછી આ દોણીની અંદર છાશ પાછી નાખી દે, મારે આજે છાશ નથી પીવી. રોટલાને પાછો બાંધી દે, કારણ કે ફતાણાની અંદર કાપડના ટુકડાની અંદર બાંધેલો ભાત ખોયલો છે, એ જમવાની આજે ઈચ્છા નથી. એની પાછળનું કારણ એ છે કે આજે એની વાતનું દુઃખ છે. એટલે કહે છે કે ઢોચકીમાં એટલે દોણીમાં પાછી છાશ ભરી દે, રોટલો જે છે બપોરનો એ રોટલો પણ પાછો ભરી દે, મારે આજે જમવું નથી. શા માટે નથી જમવું? કે સ્વર્ગાગમન કરેલી એની પ્રિયતમા એની યાદ આવે છે. રોટલાને બાંધી દે, આ મલમની ચલમની તમાકુમાં કસ નથી. એની પાસે ચલમ છે, તમાકુ પીવાનો એને વ્યસન છે, એ પણ ઉપલબ્ધ છે, છાશ છે, બપોરનું સરસ મજાનું ભોજન છે, પરિશ્રમ કરેલો ભૂખ પણ લાગેલી છે, પણ એને જમવું નથી. એની પાછળનું કારણ એની મનોવ્યથા છે, એની વેદના છે. રાવજી પટેલ આપણને જે લખીને આપે છે કે એક કૃષક એક ખેડૂત ના મનની મનોદશા કેવી છે, શેઢા ઉપર બેસી અને ભૂતકાળની અંદર સરી પડતો ખેડૂત, એને એનું દુઃખ છે કે ભાઈ પોતાની પત્ની એને છોડીને જતી રહી છે, પોતાની પ્રિયતમા એને છોડીને જતી રહી, અને એ વાતનું એને દુઃખ છે. એટલે છાશ પાછી ભરી, રોટલો પાછો બાંધી દેવો, ચલમ પડી છે, તમાકુ છે, બધું હોવા છતાં ચલમ પીવાની પણ ઈચ્છા નથી થતી કે નથી પીવી આજે મારે ચલમ. આગળ જુઓ, આ ચલમની તમાકુમાં કસ નથી. કસ નથી મતલબ તમાકુ પણ સારી છે, ચલમ પણ સારી છે, બધું છે, પણ આજે ચલમ પીવાની જે મજા હોય એ નથી. એક રસાસ્વાદ જે હોવો જોઈએ એ રસાસ્વાદ નથી, માટે ચલમ પીવી નથી. એમાં પણ કસ નથી, એમાં પણ એને આનંદ આવતો નથી. ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ,
અને મોટા ભાગે આપણે એવું કરતા હોઈએ છીએ કે ખેતરમાં રહેતા હોઈએ, બાકસની તંગી હોય અથવા તો દિવાસળી ન હોય તો પેલા ચૂલાની અંદર ભારવેલો અગ્નિ હોય એટલે એક છાણો જગતું હોય તો એને આપણે રાખની અંદર ચૂલાની આગમનની અંદર દાટી દીધું હોય, અને ચૂલાની આગમનની અંદર દાટેલો અગ્નિ એ ભારવેલો અગ્નિ ગણાય, કે કલાકો સુધી એને આપણે જીવંત રાખી શકીએ છીએ. એટલા માટે ભારવેલા અગ્નિને પણ આજે ઠારી દેવાનું કહે છે કે એને પણ ઠારી નાખો, આજે અગ્નિની જરૂર નથી, કારણ કે મારે તો ચા બનાવીને પણ પીવી નથી. ભારવેલો ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ, મને મહુડીની છાંય તળે પડી રહેવા દે. અને આગળ કહે છે કે મને તો મહુડીની છાંય તળે પડ્યો રહેવા દે, મારે ક્યાંય જવાની જરૂર નથી, મારે કશું કરવાની જરૂર નથી, મારે કશું પીવું નથી, મારે ખાવું નથી, મારે છાશ પણ પીવી નથી, રોટલો પણ ખાવો નથી, મતલબ બપોરા પણ કરવા નથી, અને તમાકુ પણ આજે કસ વગરની લાગે છે. શા માટે? કે પોતાનો ભૂતકાળ યાદ આવ્યો છે, પોતાની મનોવ્યથા એ છે, પોતાને આજે પોતાના પ્રિય પાત્રની યાદ આવી છે, અને એના કારણે રાવજી પટેલના શબ્દોની અંદર એક કૃષકનું શાબ્દિક ચિત્ર આપણી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે કે કૃષક સેઢા ઉપર બેઠેલો માણસ કેટલો પીડિત છે, અને સાથે સાથે ટીપી જેવું વ્યસન હોવા છતાં પણ મોજ મસ્તીથી કાયમ જલમની રસાસ્વાદ માણતો હોય, કાયમ ખેતીની અંદર કામ કરતો હોય, અને બપોરનું ભોજન આવે આરોગતો હોય, પણ જયારે ભૂતકાળની અંદર એ સરી પડે છે ને ત્યારે દુઃખી દુઃખી થઈ જાય છે. ભારવેલો અગ્નિ, મને મહુડીની છાંય તળે પડી રહેવા દે, ભલે આખું આભ રેલી જાય, આખું આભ ભલે રેલાઈ જાય, પણ મારે તો મહુડીની છાંય તળે જ પડ્યું રહેવું છે. આકાશની અંદર ગમે એવી સૂર્યપ્રકાશ રેલાઈ જતો હોય તો રેલાઈ જવા દે, મારે કામ કરવું, મને કામ કરવાની ઈચ્છા નથી, જે થવું હોય તે થાય. આગળ વાત કરે છે, ગળા સમૂહ ઘાસ ઉગી જાય, અને એ આખા ખેતરની અંદર કામ ન કરીએ તો આખું ખેતર આપણે કહેતા હોઈએ છીએ કે ઘાસ ખૂબ થયું છે અને પાકને નુકસાન કરતું હોય, આ કૃષક એટલો કંટાળી ગયો છે, મનોવેદનાની અંદર પસ્તાવો કરે છે કે ભાઈ આખા ખેતરની અંદર ગળા સમો ભલે ઘાસ ઉગી જાય, પણ મારે કામ નથી કરવું, કામની મજા રહી નથી. કહે છે ગળા સમો ઉગી જાય, અરે એ ગળા સમો ઘાસ થઈ જાય તો ભલે થઈ જાય, પણ મારે કામ કરવું નથી. શા માટે? કે પોતાનો જે આધાર હતો એની પાસે જે તાકાત હતી, કાયમ ખેતરની અંદર યુગલ કામ કરતું હોય અને સરસ મજાની મીઠી મીઠી વાતો થતી હોય અને કૃષિનું કામ થતું હોય, બપોરા થઈ જાય, રોંઢો થઈ જાય, છતાં કોઈ પણ જાતનો થાક ન હોય, આ આનંદ આ મજા જતી રહી છે. પોતાની પ્રિયતમા એને છોડી અને કાયમ માટે દૂર જતી રહી છે, એ વાતનું એ મનોવ્યથા ના કારણે દુઃખી દુઃખી થઈ પડેલો છાશ છે, બપોરનું ભોજન છે, તમાકુ છે, બધું છે, છતાં પણ એને કામ કરવાની ઈચ્છા નથી, એટલે એને કામ કરવાનો છે તાકાતનો આખો દૂર હતો એ ચાલ્યો ગયો છે. આવી મનોવ્યથા રાવજી પટેલના શબ્દો દ્વારા એક બપોરે કાવ્યની અંદર આપણને દર્શાવી છે. બળદને હળે હવે જોતરીશ નહીં મારા ખેતરની સીઢીથી. રાવજી પટેલ કહે છે બળદને હવે જોતરીશ નહીં મારા ખેતરના શેઢેથી, મારા ખેતરના શેઢેથી બળદને વળી પાછા જોતરી અને હું ખેડ કરવા માંગતો નથી, હવે ખેતી કરવી નથી, મતલબ કે આજે મારે કામ કરવું નથી, હવે તો શેઢા ઉપરથી બળદો છોડી અને ચાહ ઉપર ચડવું, ઓળોની અંદર કામ કરવું, ખેતરની અંદર કામ કરવું, સાંતી ચલાવવું, એ આજે કરવું જ નથી, મારા બળદને જોતરીશ નહીં, જોતરીશ નહીં એટલે જોડીશ નહીં, મારે કરવું જ નથી આજે કામ,
શા માટે નથી કરવું? ટીબી નો પેશન્ટ હોવા, ક્ષય નો પેશન્ટ હોવા છતાં આ ખેડૂત સતત મહેનત અને મજૂરી કરી રહ્યો હતો, સતત કામ કરી રહ્યો હતો, સતત પરિશ્રમ કરી રહ્યો હતો, પરંતુ એના મનની અંદર એક પ્રકારની વેદના જાગી અને શેઢા ઉપર સારસીનું પક્ષી બેઠું છે, દ્રશ્ય જોવાની સાથે સાથે ઉડતાની સાથે જે એક કલ્પના આવે છે, એક વેદના પ્રજ્વલિત થાય છે. આ વેદના એક કૃષક કાવ્ય નાયક દ્વારા આપણી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો કે કેવી વેદના છે, કેટલો દુઃખી માણસ છે, કે એની પાસે બધું છે પણ ખેતરમાં કામ કરવાની ઈચ્છા નથી થતી. એની પાછળ માણસની મનોવ્યથા રહેલી છે કે માણસના મન ઉપર જ્યારે આવી વેદનાઓનો આગ તૂટી પડતો હોય ત્યારે ચલમ હોય, સાસ હોય અને સરસ મજાનું ભોજન હોય, સરસ મજાના દેશી બાજરાના રોટલા ઘડેલા હોય છતાં પણ ખાવાની ઈચ્છા નથી થતી, નથી ખેતરની અંદર કામ કરવાની ઈચ્છા થતી, બસ શેઢા ઉપર બેસી અને મનોવેદનાઓની અંદર ફસાયેલો માણસ, માત્ર ને માત્ર ભાંગીને ભૂખો થઈને બેઠેલો માણસ આ કૃષક છે. અને રાવજી પટેલે આપણી સામે ક્રામ્ય વિસ્તારનું દ્રશ્ય ખડો કર્યું છે કે ગામડાઓની અંદર આવા દ્રશ્ય હોય કે ખેતરની અંદર કામ કરતો કૃષક કેવી રીતે પીડિત થાય છે, કેવી પીડાઓની અંદર ફસાયેલો હોય એનું શાબ્દિક ચિત્ર આપણી સામે મૂક્યું છે. આપણે ખેતરો જોયા, આપણે ખેતીના ઘણા અનુભવ મેળવા અને સરસ રીતે આવા દ્રશ્યો આપણે જોયા હોય, પણ ખેતરના શેડે બેઠેલા માણસની મનોવ્યથાને ક્યારેય આપણે સમજવાનો પ્રયત્ન કરતા નથી. અને એ અનુભૂતિ જે છે, દુઃખી થવાની અનુભૂતિ અથવા તો દુઃખની અનુભૂતિ જે છે, એ અનુભૂતિ આ પાત્ર દ્વારા, કાવ્ય નાયક દ્વારા આપણને રાવજી પટેલે સરસ રીતે એક સરસ મજાના નાનકડા એવા કાવ્યની અંદર આપણને દર્શાવી છે. એટલે સૌથી મહત્વની વાત એ છે કે મનોવેદનાઓના કારણે અથવા તો દુઃખો જીવનની અંદર આવી પડ્યા હોય તો એ દુઃખોના કારણે માણસ કેટલો ભાંગી પડતો હોય એનું દ્રશ્ય આપણને એક ખેડૂત દ્વારા દર્શાવવાનો પ્રયત્ન રાવજી પટેલે કર્યો છે. આ કાવ્ય આપણને અંગતમાંથી લીધેલું આ નાનકડું એવું કાવ્ય પૂર્ણ થાય છે, પણ આ કાવ્યના પ્રશ્નો જોઈજો, શબ્દાર્થ વાંચી જજો અને સાથે સાથે આ કાવ્ય જે છે એ સ્વાધ્યાય નોટબુકની અંદર લખી. ત્યાર પછી એક વાત બીજી છે કે આ કૃષકનું જે શાબ્દિક ચિત્ર છે એ તમારે પોતાની રફ નોટની અંદર મને લખીને પાત્ર ચિત્રણ કરીને બતાવવાનું રહેશે, મારા નંબર ઉપર મોકલવાનું રહેશે કે એક કૃષકનું શાબ્દિક ચિત્ર કેવું હોય, ખેતીની અંદર કામ કરતો માણસ કેવો હોય. અને આપણે આ દ્રશ્યો બધા ગ્રામ્ય વિસ્તારની અંદર રહીએ છીએ એટલે જોયેલા જ હોય તો આપણા માટે એ કશું અઘરું નથી, માત્ર એની મનોવેદનાને દર્શાવવાનો પ્રયત્ન આપણે એમાં કરવાનો છે. કે શાબ્દિક ચિત્ર જે છે એ આલેખો અને એમાં સરસ રીતે આવું ચિત્ર પણ તમે દોરી શકો અને પાત્ર ચિત્રણ પણ કરી શકો. અહીંયા સુધી આ કાવ્ય અહીંયા પૂરું થાય છે. સાથે સાથે સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખી નાખજો. રાવજી પટેલ દ્વારા લિખિત એક બપોરે નાનકડું એવું સાવ કાવ્ય હતું, છતાં પણ સારસીના પક્ષી ઉડી જવાના કારણે સરસ મજાનું લેખન કાર્ય એને કર્યું એ આપણને દર્શાવ્યું છે. અહીંયા આ વાતને આજના તાસને આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછી પાછા આગળના તાસની અંદર મળીશું. ત્યાં સુધી રજા લઉં છું.